नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 विषय छे वाणिज्य व्यवस्था अने संचालन। तेमा प्रकरण नंबर 5 कर्मचारी व्यवस्था। आपणे संचालनना 5 कार्यो आयोजन, व्यवस्था तंत्र, कर्मचारी व्यवस्था, दोरवणी अने अंकुश। तो आ जे 5 कार्यो छे तेमाथी આજે આપણે આ ત્રીજું કાર્ય કર્મચારી વ્યવસ્થા એનું પ્રકરણ છે તમારે 5. પાંચમા નંબરનું પ્રકરણ કર્મચારી વ્યવસ્થાનું છે, એટલે આખા પ્રકરણમાં કર્મચારીઓની વ્યવસ્થા કેવી રીતે કરવી એની ચર્ચા આપેલી છે, બરાબર? તો આજે આપણે કર્મચારી વ્યવસ્થાની પ્રક્રિયા જોઈએ. હવે કર્મચારીની વ્યવસ્થાની પ્રક્રિયામાં સૌથી પહેલાં આવે છે ભરતી. ભરતી એટલે કર્મચારીઓ મેળવવા. એમ કોઈ પણ ધંધો શરૂ કરીએ એટલે એમાં કર્મચારીની જરૂર પડે, તો આપણે કર્મચારી કેવી રીતે મેળવવા, તો એની ચોક્કસ પ્રક્રિયા આપેલી છે. તો આપણે પહેલાં આ કર્મચારી વ્યવસ્થાની ભરતી છે એનો અર્થ જોઈએ કે ભરતી કોને કહેવાય. સામાન્ય શબ્દમાં જોઈએ તો ભરતી એટલે કર્મચારીઓને શોધવાની, શું કીધું, કર્મચારીઓને શોધવાની અને તેમને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. કર્મચારીઓને શોધવાની અને તેને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. હવે નોકરી કરવી હોય તો ગમે તે કોઈ જગ્યાએ પહેલાં અરજી કરવી પડે, તો એને પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા એટલે ભરતી. હવે વિશાળ અર્થમાં ભરતી કોને કહેવાય? તો કે યોગ્ય સમયે, એટલે કે જ્યારે જે સમયે કર્મચારીની જરૂર હોય ત્યારે. યોગ્ય સંખ્યામાં, કેટલા કર્મચારી જોઈએ છે, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. શું કીધું? વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે ભરતી. ખ્યાલ આવ્યો? ભરતી કોને કહેવાય? ટૂંકમાં કર્મચારીઓ મેળવવાની એક પ્રક્રિયા એટલે ભરતી. ભરતી મેળા યોજાતા હોય, ખ્યાલ હોય તો, નામ સાંભળ્યું હશે. આ ભરતી સામાન્ય અર્થ, વિશાળ અર્થ, અર્થમાં કંઈ ખાસ વિશેષ છે નહીં. ભરતી એટલે કર્મચારીઓને શોધીને લાવવાની પ્રક્રિયા એટલે ભરતી. વિશાળ અર્થમાં લઈએ તો એમાં સમય, લાયકાત, સંખ્યા અને જગ્યા આટલું ધ્યાનમાં રાખવાનું છે. તો આ ભરતીનો અર્થ સમજ્યા પછી હવે આપણે આ ભરતીની પ્રક્રિયા સમજીએ. એના પ્રાપ્તિ સ્થાનો કયા? ભરતી ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, તેના પ્રાપ્તિ સ્થાનો મુખ્ય બે છે, આંતરિક પ્રાપ્તિ સ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો કયા કયા અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા, તો આપણે એની સમજૂતી મેળવીએ. આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં પહેલું છે બઢતી આપીને. બઢતી આપવી એટલે એને પ્રોગ્રેસ, વિકાસ થવો કર્મચારીનો. કોઈ એક વિભાગમાં કામ કરતો હોય તો એના કરતાં એને ઊંચા વિભાગમાં લઈ જવામાં આવે વધારે સેલેરી સાથે, એટલે કે એને બઢતી આપવામાં આવે છે. તો બઢતી આપીને પણ આપણે ભરતી કરી શકીએ છીએ, એટલે કે બઢતી આપવાની છે એને, એક વિભાગમાંથી ઊંચા વિભાગ તરફ મોકલવાનો છે. બદલી કરીને, બદલી કરવી એટલે એક વિભાગમાંથી કર્મચારીને બીજા વિભાગમાં બદલી કરવાની. દાખલા તરીકે એક વિભાગમાં વધારે પડતા કર્મચારીઓ છે અને બીજા વિભાગમાં ઘટે એમ છે, તો આ વિભાગમાંથી આ વિભાગમાં એને ફેરવવામાં આવે, એટલે કે બદલી કરવામાં આવે. તો આ રીતે પણ ભરતી કરી શકાય. કર્મચારીના મિત્રો કે સગા સંબંધીને તક આપીને. હવે કર્મચારી કોઈ કામ કરતા હોય અને વધારે કર્મચારીની ધારો કે જરૂર છે કોઈ ધંધામાં, તો શું કરવામાં આવે પહેલાં? તો કે જે કર્મચારીઓ હાલમાં કામ કરે છે તેના સગા સંબંધી અથવા મિત્રોને તક આપવામાં આવે. તો આ રીતે પણ નવી ભરતી કરવામાં આવતી હોય છે. ત્યાર પછી અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવીને. અમુક પરિસ્થિતિ એવી સર્જાય ધંધા માટે
કે વધારે પડતા કર્મચારીની જરૂર નથી તો છૂટા કરી દેવામાં આવે. વળી પાછી એક સમય એવો આવે કે જ્યારે કર્મચારીની જરૂર છે તો જે છૂટા કરેલા છે તેને પાછા પરત બોલાવવામાં આવે છે અને આ રીતે ભરતી કરવામાં આવે છે. બઢતી સાથે બદલી કરીને, બઢતી તો આપવાની સાથે એની બદલી પણ કરવાની. દાખલા તરીકે કોઈ એક ધંધાકીય એકમ હોય, એના એકથી વધારે શહેરમાં ઘણા બધા એકમો હોઈ શકે, તો શું કરવાનું? તો કે એને એક જગ્યાએથી બીજા શહેરમાં મોકલવાના, એટલે કે એને બઢતી સાથે બદલી કરવાની છે. ખ્યાલ આવ્યો? એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાના છે. દાખલા તરીકે એક શહેરથી બીજે શહેર પણ જાય, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ મોકલવામાં આવે, એટલે કે બઢતી સાથે બદલી કરવાની છે. પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદી એટલે જ્યારે ભરતી કરવાની હોય ત્યારે એકસાથે ઘણી બધી અરજીઓ આવી હોય, એમાંથી અમુક જ કર્મચારીઓને પસંદ કરવામાં આવ્યા હોય, બાકીના કર્મચારીઓની પ્રતીક્ષા યાદી તો એમ જ પડેલી હોય. તો જ્યારે જરૂર પડે ત્યારે નવી ભરતી કરવી હોય ત્યારે જે પહેલી જૂની પ્રતીક્ષા યાદી છે એમાંથી કર્મચારી જે અરજી આવી છે તેનો કોન્ટેક કરીને એને પાછા બોલાવવામાં આવે છે. તો આ હતા આંતરિક પ્રાપ્તિ સ્થાનો, કે જે ધંધાકીય એકમમાં જ અંદરોઅંદર જ કેવી રીતે ભરતી થાય છે તેના માટેના. હવે આપણે જોઈએ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો દ્વારા કેવી રીતે ભરતી થાય? તો એમાં પહેલું આવે છે જાહેરાત દ્વારા ભરતી. દાખલા તરીકે કોઈ ધંધાકીય એકમમાં કે કોઈ કંપનીમાં નવી જગ્યાઓ ખાલી પડતી હોય તો જાહેરાત આપવામાં આવે. તો ન્યૂઝપેપરમાં જાહેરાત અપાય, કોઈ પેમ્પલેટ્સમાં છાપવામાં આવે, કોઈ મેગેઝિનમાં હોય, ટીવી પર બતાવવામાં આવે અથવા ન્યૂઝપેપરમાં બતાવવામાં આવે, એટલે કે જાહેરાત આપવામાં આવે છે. તો આ રીતે જાહેરાત દ્વારા ભરતી કરવામાં આવે છે. બીજું છે રોજગાર વિનિમય કચેરી દ્વારા. બરાબર, રોજગાર વિનિમય કચેરીનો કોન્ટ્રાક્ટ કરવામાં આવે. હવે રોજગાર વિનિમય કચેરીમાં જે બેરોજગાર લોકો છે તે લોકોએ અરજી કરેલી જ હોય છે, તો ડાયરેક્ટ એની પાસેથી માહિતી મેળવી અને સીધી ભરતી કરી લેવામાં આવતી હોય છે. એટલે કે રોજગાર વિનિમય કચેરી દ્વારા પણ ભરતી કરવામાં આવે છે. ત્યાર પછી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા, આઈઆઈટી, આઈઆઈએમ આવી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે તે પોતાના કેમ્પસ ગોઠવતા હોય છે. એટલે કે જે શૈક્ષણિક સંસ્થામાંથી જ સારા એવા તૈયાર થયેલા, સારી આવડતવાળા, કૌશલ્ય ધરાવતા વિદ્યાર્થીઓને સીધી ભરતી કરી દેતા હોય છે. એટલે કે શૈક્ષણિક સંસ્થાઓમાં, કોલેજોમાં કેમ્પસ યોજવામાં આવે અને ત્યાંથી જ કંપનીઓ સીધા વિદ્યાર્થીઓની ભરતી કરી લેતા હોય છે. મજૂર સંઘો દ્વારા, મજૂર સંઘો જે કાર્ય કરતા હોય, બરાબર, મજૂરોનો સંઘો હોય, એમાંથી પણ ભરતી કરવામાં આવે છે. એટલે કે એમાંથી પણ સારી આવડત કૌશલ્ય ધરાવતા મજૂરોની ભરતી થાય છે. ત્યાર પછી ઠેકેદાર દ્વારા. ઠેકેદાર એટલે કોન્ટ્રાક્ટર દ્વારા. વચ્ચે કોન્ટ્રાક્ટર હોય, કોઈ કંપની છે એ કોન્ટ્રાક્ટરનો જ સીધો સંપર્ક કરે કે ચાલો મારે આ જગ્યા માટે આટલા કર્મચારીઓની જરૂર છે, તમે મને મેળવીને આપો અથવા મને શોધીને આપો, તો કોન્ટ્રાક્ટરનું કામ એ છે. બરાબર ને? એટલે કોન્ટ્રાક્ટર દ્વારા પણ ભરતી કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર બતાવે છે કે ચાલો આટલા આટલા કર્મચારીઓ છે મારી પાસે, તો કંપનીમાં જે કર્મચારીની જરૂર હોય તેની ભરતી કરવામાં આવે છે. એટલે કે ઠેકેદાર દ્વારા પણ ભરતી થાય છે. ત્યાર પછી દ્વાર પર, ગેટ પર ભરતી. કોઈ ધંધાકીય એકમ હોય એના ગેટ પર જ મોટું બોર્ડ આમ મારી દેવામાં આવે, આમ કરીને આમ, પછી એમાં લખેલું હોય કે આ વિભાગ માટે આટલા કર્મચારીઓની જરૂર છે. એટલે કે ગેટ પર બોર્ડ મારીને પણ ભરતી કરી શકાય છે. ત્યાર પછી આધુનિક પદ્ધતિ. આધુનિક પદ્ધતિમાં શું આવે? તો કે ઇન્ટરનેટ દ્વારા. બરાબર ને? ઇન્ટરનેટ દ્વારા ભરતી કરવામાં આવે છે, ઓનલાઈન ભરતી. બરાબર ને? માત્ર માહિતી છે વેબસાઇટ પર મૂકી દેવામાં આવે કંપનીની. બરાબર, હવે એમાં એના ઉપર રિક્વાયરમેન્ટ આપી દીધેલી હોય કે આ જગ્યા માટે આટલા કર્મચારીની, આટલા ક્વોલિફિકેશનવાળા વ્યક્તિઓની જરૂર છે, તો જેને કામ કરવું હોય તે પોતે કોન્ટેક કરી શકે. એટલે કે આમ ઓનલાઈન ભરતી પણ હવે થાય છે. એટલે કે ઇન્ટરનેટ દ્વારા આધુનિક પદ્ધતિ છે અને અત્યારે સૌથી વધારે લેટેસ્ટ છે કે આ ઓનલાઈન જ વધારે ભરતી થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, કર્મચારીઓ મેળવવાની પ્રક્રિયા, એમાં પહેલી પ્રક્રિયા છે ભરતી. હજી ભરતી જ કરવાની છે, કર્મચારીઓને કામ પર રાખી લીધેલા નથી, એ તમારે બીજા તબક્કામાં આવશે. એટલે ભરતી કેવી રીતે કરવી? તો આપણે ભરતીનો અર્થ જોયો, કેવી રીતે ભરતી કરવી, કર્મચારીઓને મેળવવાની પ્રક્રિયા યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં,
યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા. ત્યાર પછી ભરતીના પ્રાપ્તિ સ્થાનો છે. આંતરિક પ્રાપ્તિ સ્થાનો એટલે કે કંપનીની અંદરોઅંદર જ ભરતી થાય અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો બહાર જાહેરાત આપીને ભરતી કરવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે તમે ટેક્સ્ટબુક વાંચી શકો છો. આની અંદર કોઈ ખાસ વધારે ડિટેલ લખવાની જરૂર રહેતી નથી. 3-1 માર્કનો સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે છે. કોઈ પણ એક પૂછાય, કાં તો આંતરિક પ્રાપ્તિ સ્થાનો પૂછાય કાં તો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો પૂછાય. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.